नमस्ते बेटा, 12मा धोरणनी अंदर पी विभागनो जे लेसन चाली रह्यो छे एनी अंदर आजे आपणे नवो समूह लेवानो छे। 15मो समूह पूरो थयो, आजे आपणो 16मो समूह एटले के ओ स सी टेल पोलो। ओ स सी टेल पोलो એટલા તો આપણે 11થી જાણતા હતા, પણ ઉપરાંતનું વધારાનું એક તત્વ આપણે ઇન્ટ્રોડ્યુસ અહીં કરેલું છે કે જે સંશ્લેષિત કૃત્રિમ તત્વ છે, અને એ છે લિવર મોરિયમ। લિવર મોરિયમ જેનો પરમાણુ ક્રમાંક 116, પરમાણુ દળાંક 292, અને આ સંશ્લેષિત રેડિયોએક્ટિવ તત્વ છે, ઇલેક્ટ્રોનના બધું લખેલું છે। ઓકે, હવે ઉપરથી દરેક પહેલાં તત્વને જોતા જઈએ। જેમ પહેલાં 15મા સમૂહમાં આપણે કરેલું હતું ને, બે બે ગ્રુપ પાડેલું હતું કે પહેલાં બે હતા એ અધાતુ, પછી અર્ધધાતુ અને પછી ધાતુ, એવી રીતે સેમ ટુ સેમ બેટા એ ગ્રુપ પાડો છો। પહેલો ઓ સ સી ટેલ પોલો અને છેલ્લે લિવર મોરિયમ, આમાં બેનું ગ્રુપ પાડીએ એટલે પહેલાં બંને કેવા છે અધાતુ। જો આ પણ અધાતુ અને આ ધાતુ, આ બંને કેવા થયા અધાતુ, એના પછી બંને કેવા એવા અર્ધાતુ, જો આ બંને કેવા અર્ધાતુ, અને નીચેના પછી બે પોલોનિયમ અને લિવર મોરિયમ છે એ બંને ધાત્વીય ગુણધર્મ ધરાવે છે। ઓકે, આ પહેલાં તો તત્વ કયા કયા છે એની આપણે વાત કરી। બીજું, ઇલેક્ટ્રોન રચના એ 15મા સમૂહમાં પણ મેં તમને બતાવ્યું હતું। ઇલેક્ટ્રોન રચનામાં પહેલાંની જ ખાલી તમને આવડવી જોઈએ, પહેલાંની આવડે એટલે બધાની કરી લેશું ને। કઈ રીતને હતું? આખા બે પીછા મારી અને પછી બે ટપકા કરવા। બે પીછા કયા? તો પહેલાં નિષ્ક્રિય વાયુને જો યાદ કરો, રિવિઝન થઈ જાય। કયું? પહેલો પીછો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, પહેલો આખો પીછો થઈ ગયો। એના પછી બીજો પીછો કયો? તો કે પહેલી ઇલેક્ટ્રોનના લેખિત ઓક્સિજનની તો 1s2 એટલે હિલિયમ થયું, 2s2 2p4 એટલે 2s2 2p4, 3s2 3p4, 4s2 4p4, 5s2 5p4, 6s2 6p4 અને 7s2 7p4 એટલે એક પીછો તમારો નિષ્ક્રિય વાયુનો થયો અને એક એસ અને પી કક્ષકનો વાયુ આખો થઈ ગયો, પટ્ટો, બે પટ્ટા થઈ ગયા। પછી તમારે ડી કક્ષક ઇન્ટ્રોડ્યુસ કરવાની છે। યાદ કરો, ડી ક્યાંથી કરશો? તો કે ચોથું આવે ત્યાં, 4s આવે ને આગળ, 3d10, પછી 4d10, પછી 5d10 અને પછી 6d10 અને પછી એફ લખવાનો છેલ્લા બે। કઈ જગ્યાએ? જો 4f14, 5f14, આખી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, બે અધાતુ, પછી અર્ધધાતુ અને બે છેલ્લા ધાતુ, ઓ સ સી ટેલ પોલો અને LV એટલે લિવર મોરિયમ, પરમાણુ ક્રમાંક 116 229। અહીંયા પોલોનિયમ રેડિયો ધક્કસક્રિય ધાતુ હોવાને કારણે અર્ધ આયુષ્ય સમય આપણને આપ્યો છે 13.8 દિવસ, જ્યારે આનો રેડિયો એક્ટિવ તત્વ હોવા આનો પણ એકદમ અલ્પ, એકદમ અલ્પ એટલે એક સેકન્ડનો પણ નાનો ભાગ હોય એટલો ન્યૂનતમ અલ્પતમ એકદમ આનો છે અર્ધ આયુષ્ય સમય, જે પછી આગળ એના ભાગની અંદર આપણે જોઈશું। ઓકે, આ બધું પૂરું થઈ ગયું, હવે એના પ્રાપ્તિ સ્થાન ક્યાં ક્યાં મળે છે। પહેલું, ઓક્સિજનના પ્રાપ્તિ સ્થાન ક્યાં, ઓક્સિજન ક્યાં હોય? તો કે જો પૃથ્વીના પોપડામાં દળનો 46.6% ભાગ ઓટુથી બનેલો હોય, એટલે આ કયો, આ કયો, તમે પૃથ્વીમાં ખોદો, આમ ખોદો, એટલે તમને સોડિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ આ બધામાં જો ઓ આવે છે, કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, આ બધા જે પણ તમને ખનિજો મળે છે એમાં ઓક્સિજન હોય કે નહીં? એ ઓક્સિજન પૃથ્વીના પોપડાની અંદર કેટલા ટકામાં છે? એટલે કે છે, જો પૃથ્વીના પોપડાના દળનો 46.6% ભાગ ક્યાં રહેલો છે? લિથોસ્ફિયરમાં, એટલે પૃથ્વીના પોપડામાં, એટલે પહેલા તત્વનું આપણે પ્રાપ્તિ સ્થાન જોઈ રહ્યા છીએ। ઓકે, બીજું કહ્યું? તો કે વાતાવરણની અંદર જે આપણે શ્વાસોશ્વાસમાં લઈએ છીએ ને, નાઇટ્રોજન સાથે શ્વાસોશ્વાસમાં લઈએ છીએ ને, આપણને ખબર છે 21% વાતાવરણની અંદર ઓક્સિજન હોય, પણ એની એક્ઝેક્ટ ફિગર જે બુકની અંદર છે ને એ મેં વસ્તુ લખી છે, જો શુષ્ક હવામાં કદથી 20.496% ઓટુ રહેલો હોય છે। આમ ઓટુના પ્રાપ્તિ સ્થાન બે જ, કયા કયા? એક પૃથ્વીના પોપડાની અંદર કેટલું, 46.6% પોપડાનો 46.6% દળથી ભાગ છે એ ઓક્સિજનથી બનેલો છે। બીજો ક્યાં? તો કે હવામાં છે। હવામાં કેટલો છે? તો 20.946% ભાગ હવામાં છે, હવાના ટોટલ કદની સાપેક્ષે 20 એટલે કે 21% આસપાસ થયો ને। આ થઈ ગયું ઓક્સિજનનું પ્રાપ્તિ સ્થાન। સમૂહ 16 શું ચાલી રહ્યું છે? સમૂહ 16 એમાં પહેલું તત્વ ઓક્સિજન, એની પ્રાપ્તિ સ્થાન શું છે એ જોયું, ક્લિયર?
હવે લઈએ બીજું ઓ પછી સ સ એટલે સલ્ફર બીજું સમૂહનું બીજું તત્વ સલ્ફર જો એમાં કે કોણ કોણ છે એ તો પૃથ્વીના પોપડામાં પોતે કેટલો મળી આવે છે 0.03 થી 0.1% મળી આવે છે એટલે જો ઓક્સિજનની સાપેક્ષે આનું પ્રમાણ કેટલું ઓછું છે સલ્ફરનું પ્રમાણ કેટલું ઓછું છે 0.03 થી 0.1% જ મળી આવે છે પૃથ્વીના પોપડામાં જ મળે છે આપણે હવામાં મળતો નથી એનો મતલબ એવો થયો ને કે કહે છે પૃથ્વીના પોપડામાં કુદરતી રીતે આટલો આપણને મળે છે અચ્છા હવે એ પૃથ્વીના પોપડા મળે છે પછી તો વનસ્પતિ પ્રાણી સૃષ્ટિમાં બધા પર આગળ આગળ સ્પ્રેડ થાય તો આપણે બીજે કઈ કઈ જગ્યાએ તો કે ખનિજમાં પૃથ્વીના પોપડાની અંદર ખનિજ તરીકે જો મળતો હોય તો કોણ કોણ બે પ્રકારના ખનિજ છે એક છે સલ્ફેટ જો બેટા સલ્ફેટ એટલે SO4 અને બીજું સલ્ફાઈડ એટલે S-2 જોજો આમાં SO4 હોય ને Na2SO4 એટલે સોડિયમ સલ્ફેટ Na2SO3 ફોરની જગ્યાએ 3 તો સોડિયમ સલ્ફાઈટ અને Na2S એનો મતલબ સોડિયમ સલ્ફાઈડ અહીંયા શું છે ઈડ છે જો સલ્ફાઇડ તરીકે અને સલ્ફેટ તરીકે એટલે પહેલું ને ત્રીજું છે આ કોનું પ્રાપ્તિ સ્થાન તમે કરો છો સલ્ફરનું કરો છો પૃથ્વીના પોપડામાં કયા ખનિજ સ્વરૂપે મળે છે એક સલ્ફેટ તરીકે મળે છે અને બીજું સલ્ફાઈડ તરીકે મળે છે હવે સલ્ફેટ તરીકે મળે છે ક્યાં તો એના માટે ખનિજના નામ આપ્યા છે જો જીપ્સમ એટલે CaSO4 × 2SH2O ઇપ્સમ સોલ્ટ એટલે MgSO4 × 7H2O અને બેરાઇટ એટલે બેરિયમ છે બેરાઇટ BaSO4 એટલે સલ્ફેટ સ્વરૂપે હોય છે જો આમાં ડાયહાઇડ્રેટ છે આમાં 7-હાઇડ્રેટ છે ઓકે અને આમાં હાઇડ્રેટેડ નથી આ તો આમ બધા જ આ સોલ્ટ સલ્ફેટ તરીકે મળે છે SO4 કેમ લખ્યું છે તો કે સલ્ફેટ સ્વરૂપે છે જો અહીંયા કેલ્શિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ બેરિયમ સલ્ફેટ સલ્ફેટ તરીકે છે અને હવે જે આવશે એમાં શું આવશે હવે તમે કહો છો સલ્ફાઈડ એટલે S તરીકે આવશે સલ્ફર હવે કયા તરીકે S તરીકે તો જો કેવું એવું ગેલિના PbS ગેલિના આ ગેલિના છે તો શું થયું PbS પછી ઝિંક બ્લેન્ડ એટલે ZnS કોપર પાયરાઇટ CuFeS2 અને જ્વાળામુખીની અંદર મળતો હોય તો H2S હાઇડ્રોજન સલ્ફાઇડ આ બધા જ આપણે મળ્યા સલ્ફાઇડ તરીકે અને આ બધા મળ્યા સલ્ફેટ તરીકે નામ એનું SO4 છે એટલે સલ્ફેટ છે અને ખાલી S છે એટલે સલ્ફાઇડ છે પણ અંદર વિચ્છેદન કરો અંદર કાઢો તો સલ્ફર તો મળવાનો જ ને એટલે કહે છે કે સલ્ફર તમને બે સ્વરૂપે બે પ્રકારના ખનિજમાં મળી શકે છે સલ્ફેટ હોય એ સલ્ફેટ સ્વરૂપમાં પણ સલ્ફર મળે અને સલ્ફાઈડ સ્વરૂપમાં પણ સલ્ફર મળે છે એના ઉપરાંત જૈવિક પ્રણાલી ખાદ્ય પદાર્થો જુદા જુદા છે કયા કયા છો લસણ છે ડુંગળી છે રાય છે ઊન છે ઈંડા છે પ્રોટીન છે વાળ છે આ બધામાં રહેલા કાર્બનિક પદાર્થ એટલે બધામાં કોણ હોય કાર્બનિક પદાર્થ અને કાર્બનિક પદાર્થમાં સલ્ફર હોય એટલે શું છે જો આ બધા પદાર્થો છે એમાં રહેલા કાર્બનિક પદાર્થમાં સલ્ફર હોય આમ સલ્ફરનું આપણે પ્રાપ્તિ સ્થાન 3 રૂપે થયું એક ખનિજ તરીકે ખનિજ એટલે જુદા જુદા ખનિજને અલગ અલગ નામ આપીએ તો એક સલ્ફેટ ખનિજ તરીકે સલ્ફાઇડ ખનિજ તરીકે અને બાકી ખાદ્ય પદાર્થ અને જૈવિક જે અણુઓ છે પ્રોટીન જૈવિક અણુઓ છે ને ઉત્સેચકો આ બધાની અંદર જુદી જુદી વસ્તુઓમાં અને બે ખનિજ તરીકે ટોટલ બધા ભેગા થઈને પ્રમાણ કેટલું મળે છે પૃથ્વીના પોપડામાં 0.03 થી 0.1% આ થઈ ગયું સલ્ફરની પ્રાપ્તિ સ્થાન પેલું આપણે શું જોયું ઓક્સિજનનું ઓક્સિજનનું બે જ એક પૃથ્વીના પેપડા એની અંદર પોપડાની અંદર અને બીજું વાતાવરણમાં આ બધું ક્યાં છે પૃથ્વીના પોપડામાં ટોટલ પ્રમાણ કેટલું તો કે 0.03 થી 0.1% ક્લિયર થઈ ગયું બીજું ક્લિયર થયું પ્રાપ્તિ સ્થાન કર્યું આપણે ઓકે ચાલો એના પછી આગળ હવે સિલેનિયમ અને ટેલ્યુરિયમ છે આ સિલેનિયમ અને ટેલ્યુરિયમ છે જમીનમાં તમે ખોદો તમને સલ્ફાઇડ ખનિજ મળે આ સલ્ફાઇડ ખનિજ મળે એની અંદર સિલેનિયમ અને ટેલ્યુરિયમ એ સંયોજિત અવસ્થામાં હોય અને એને આપણે શું કહીએ છીએ ધાતુ સેલેનાઇડ અને ધાતુ ટેલ્યુરાઇડ કેવા ખનિજમાં હોય છે ધાતુ સેલેનાઇડ અને ધાતુ ટેલ્યુરાઇડ નીચેનામાંથી કયા પ્રકારના ખનિજમાં મળી આવે છે વિકલ્પમાં તમને લખે સલ્ફેટ ખનિજ સલ્ફાઇડ ખનિજ સલ્ફાઇડ ખનિજ અને ઉપરોક્ત બધા જ આવું કરે અથવા એક પણ નહીં એવું કરે તો આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે 16મા સમૂહના ત્રીજા અને ચોથા તત્વ બંને કે જે અર્ધધાતુ તત્વો છે અર્ધતત્વો એ આપણને કયા પ્રકારની ખનિજની અંદર મળે છે તો કે સલ્ફાઇડ ખનિજમાં સલ્ફાઇડ ખનિજની અંદર કયા સ્વરૂપે હોય છે તો કે ધાતુ સેલેનોઇડ્સ સેલેનાઇડ અને ધાતુ ટેલ્યુરાઇડ સ્વરૂપે એટલે કે આ સંયોજનો તરીકે આપણને મળી આવે છે આ થઈ ગયા એના પછીના બે તત્વોનું પ્રાપ્તિ સ્થાન ઓકે એના પછી
હવે કહે છે પોલોનિયમ રેડિયો એક્ટિવ તત્વ છે, અતિ અલ્પતમ પ્રમાણમાં, આ પણ અતિ અલ્પ પ્રમાણમાં, જો એ રેડિયો માત્ર એક સેકન્ડનો નાનો ભાગ, એટલે કે ટી અર્ધો આયુષ્યમય કેવો છે, ખૂબ જ ઓછો છે, એટલે ઉત્પાદન કેવું છે, અતિ અલ્પ પ્રમાણમાં થાય, કારણ કે એનો અર્ધો આયુષ્ય સમય ખૂબ જ ઓછો છે. માત્ર એક સેકન્ડનો પણ નાનો ભાગ, ત્યાં તો એ બીજામાં રૂપાંતર થઈ જાય. હવે આ શું છે? રાસાયણિક ગતિકીમાં ઓલરેડી બેટા આવી ગયેલું છે, છતાં પણ હું તમને કહું, કારણ કે બે વસ્તુ મારી ક્લિયર થશે. અહીંયા શું કીધું છે? યુરેનિયમ અને અચ્છા, પહેલે એક કામ કરો, આમ તમે સ્ક્રીનશોટ લઈ લો અને પછી વચ્ચે હું ક્યાંય પણ આમ તેમ દૂર તો વાંધો ના આવે, પહેલાં સ્ક્રીનશોટ લઈ લો એટલે વાંધો ના આવે, વચ્ચે ભૂસાઈ ભૂસાઈ જાય તો પણ. અચ્છા, લેવાઈ ગયો, ઓકે. ચાલો હવે હું સમજાવું તમને. જો આ યુરેનિયમ અને થોરિયમ છે, આ યુરે, હવે એના માટે આની પહેલાં પણ દર્શન આપ્યું હતું ને, એવું હું સમજાવું. સોડિયમ લો, સોડિયમ, સોડિયમ તો એના કેન્દ્રની અંદર પ્રોટોન કેટલા હોય? 11 પ્રોટોન હોય કે નહીં? પ્રોટોન કેટલા હોય? 11 હોય. ફરતી બાજુ એની અંદર ઇલેક્ટ્રોન આવી રીતે હોય, ઓકે. હવે જો આ રેડિયોટીનો ગુણધર્મ ધરાવતું હોય તો થાય કેવું? આમાં N ટુ P થાય અથવા P ટુ N થાય. આ વસ્તુ શું છે? ન્યુટ્રોનનું રૂપાંતર કાં તો પ્રોટોનમાં થાય, કાં તો પ્રોટોનનું રૂપાંતર ન્યુટ્રોનમાં થાય. સોડિયમમાં થતું નથી, તમને સમજાવવા માટે કહું છું. થાય છે કેમ? તો કે યુરેનિયમ અને થોરિયમમાં થાય છે, કારણ કે રેડિયો એક્ટિવ તત્વ છે. રેડિયો એક્ટિવનો ગુણધર્મ શું છે ને વસ્તુ હું તમને બતાવું છું. તો આ સોડિયમમાંથી જો ન્યુટ્રોન રૂપાંતર પ્રોટોનમાં થાય તો પ્રોટોન હતા કેટલા? 11 હતા. બાકીના કોણ હતા? ન્યુટ્રોન હતા. તો ન્યુટ્રોનનું રૂપાંતર પ્રોટોનમાં થાય તો થાય કેવું? 12 પ્રોટોન થઈ ગયા. 12 પ્રોટોન થાય, તમે સોડિયમ થોડો કહી શકો, તો તમારો મેગ્નેશિયમ થઈ ગયો. હા, બદલી ગયો ને. કેમ? તો કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થઈ ગયું. અચ્છા, એ દરમિયાન જે ઉર્જાનો ડિફરન્સ થાય ને, કિરણ રૂપે બહાર નીકળે, કિરણ રૂપે બહાર નીકળે, કિરણ જે આવી રીતે બહાર કાઢે ત્યારે પરમાણુ તેથી ચેન્જ થઈ જાય, સોડિયમમાંથી મેગ્નેશિયમ બની ગયો. આ ઘટનાને કહેવાય રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ. એટલે લાંબો સમય સુધી ન રહીએ તો અંદર 100 પરમાણુ હોય તો ધાર રૂપાંતર થવાનું ચાલુ કરો, રૂપાંતર થવાનું ચાલુ કરો, રૂપાંતર. અડધો જથ્થો પૂરો થવા માટે ફક્ત કેટલો ટાઈમ લાગે છે? 13.8 દિવસ. જો પોલોનિયમનો અડધો આયુષ્ય સમય T1 આપ કેટલો છે? 13.8 દિવસની અંદર તો શું થઈ જાય? એ ટોટલ પોલોનિયમ તમારો બીજામાં રૂપાંતર થઈ જાય. એટલે આ વસ્તુ છે, રેડિયો એક્ટિવિટી શું છે ને, એ મેં સોડિયમથી કહ્યું. પાછું સમજાવું, સોડિયમમાં ન્યુટ્રોન રૂપાંતર પ્રોટોનમાં થયું તો એનો મતલબ કે 11 પ્રોટોન હતા અને એક પ્રોટોન વધ્યો અને 12 થઈ ગયા. એનો મતલબ કે સોડિયમ સોડિયમનો રહ્યો, એટલે સોડિયમનો આખો આટલો જથ્થો હોય ને એમાં આટલો આમ ભાગ ખવાતો જાય, ખવાતો જાય, ખવાતો જાય, ખવાતો જાય, ખવાતો. અને આ બધું શું થઈ ગયું? હવે સોડિયમ નથી, આ કોણ થઈ જાય? મેગ્નેશિયમ થઈ ગયા, આ તમારો સોડિયમ છે. એવી રીતે એવું પણ બને કે પ્રોટોનનું રૂપાંતર ન્યુટ્રોનમાં થાય તો, તો પ્રોટોન રૂપાંતર ન્યુટ્રોન થાય તો એક પ્રોટોન તમે ઘટીએ તો શું બની જાય? નિયોન બની જાય. તો આમ ઘટતો જાય, ઘટતો જાય, ઘટતો, સોડિયમમાંથી શું બનતું જાય? નિયોન બનતો જાય. સોડિયમ તમારો આટલો, તમે કે અડધો પૂરો થવા માટે, મૂળ જથ્થો તમારો 1 ગ્રામ છે તો અડધો થવા માટે 0.5 ઘટી જાય એ માટેના સમયને કહીએ આપણે અડધો આયુષ્ય સમય. રાસાયણિક ગતિકીમાં શું હતું કે કોઈ એક પદાર્થ હોય તમારી પાસે, એ પદાર્થ છે, એનો જથ્થો તમે 1 મોલ લીધો છે, એમાં બી પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો નાખ્યો, નાખો કરવા માટે, તો બી શું કરશે? એની સાથે પ્રક્રિયા કરશે, એની પાસે પ્રક્રિયા કરશે, એને ટૂંકમાં દેશી ભાષા ખાશે, ખાશે, ખાશે. તો એના માટે સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયા પૂરી થશે એ દરમિયાન તમે સમય જોઈ લો, અને એક સમય જે તમારો થશે એની જગ્યાએ એવું જોયું કે એનો મૂળ જથ્થો એનો હતો ને, એનો અડધો થવા માટે, એટલે બી સાથે પ્રક્રિયા થઈને અડધો રહેશે ને, એ સમય કેટલો છે? એ સમયને કહેવાય એ પ્રક્રિયાનો અડધાયુષ્ય સમય. રેડિયો એક્ટિવિટીમાં શું થાય? રેડિયો એક્ટિવિટી હંમેશા પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય. એમાં શું થાય કે પદાર્થ લીધેલો તમને પૃથ્વીના પરિણામથી મળ્યો, કિરણોત્સર્ગ થાય છે, તમે આપી લીધું કે 1 ગ્રામ છે, 1 ગ્રામ હતી એ તો કિરણોત્સર્ગ થયા રાખશે, પદાર્થ બદલા રાખશે, કિરણોત્સર્ગ રાખશે, તો ઓછો થઈ ગયો, ઓછો થઈ ગયો, ઓછો થઈ ગયો. મૂળ પદાર્થ તો આ છે, એમાંથી બીજામાં ડાયવર્ટ થાય છે, એટલે પદાર્થ ત્યાં ત્યાં પીળો હોય તો આ સોડિયમમાંથી, આ સોડિયમનો રહ્યો, શું બને? મેગ્નેશિયમ, 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 મેગ્નેશિયમ. તો અડધો થવા માટે કેટલો સમય લાગે એ સોડિયમનો કેવો કહેવાય? અર્ધ આયુષ્ય સમય. અહીંયા સોડિયમ કે મેગ્નેશિયમ કોઈ રેડિયોટીનો ગુણધર્મ ધરાવતું નથી, તમે એનાથી જાણીતા છો, પરિચિત છો, એટલા માટે હું તમને સોડિયમ ઉદાહરણ આપું છું. વાસ્તવમાં પોલોનિયમ તમને મળે છે કેમાંથી? યુરેનિયમ અને થોરિયમ. આ છે યુરેનિયમ અને આ છે થોરિયમ. યુરેનિયમ અને થોરિયમમાં રેડિયોક્ટિવિટીનો ગુણધર્મ જોવા મળે, કિરણોત્સર્ગ થાય, કિરણોત્સર્ગ થાય, એટલે યુરેનિયમનું રૂપાંતર શેમાં થઈ જાય? પોલોનિયમમાં. તો એવી રીતે થોરિયમનું રૂપાંતર પણ શેમાં થાય? પોલોનિયમમાં, ઓકે. અને પોલોનિયમ પાછો રેડિયોક્ટિવિટી હોવાને કારણે એનો મૂળ જથ્થો તમને જે બન્યો છે એમાંથી અડધો થવા માટે 13.8 દિવસ લાગે, ખબર પડે છે? એટલે પહેલાં તો શેમાંથી મળે છે? તો રેડિયો એક્ટિવ તત્વોમાંથી મળે છે અને પોતે રેડિયો એક્ટિવ છે, સમજો. એ રેડિયો એક્ટિવ યુરેનિયમ થોરિયમ કોણ છે? રેડિયો એક્ટિવ છે. જે રીતે સોડિયમ રેડિયો એક્ટિવ હોય તો એમાંથી શું બનશે? કાં તો મેગ્નેશિયમ બની જશે, કાં તો નિયોન બની જશે, ઓકે. એ રીતે યુરેનિયમ અને થોરિયમ રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવે છે,
ઓકે, એમાંથી શું થશે, કિરણોત્સર થયા રાખશે અને યુરેનિયમનું રૂપાંતર એ પોલોનિયમમાં થશે અને થોરિયમ રૂપાંતર એ પોલોનિયમમાં થશે. તમારે પ્રાપ્તિસ્થાનમાં એવું લખવું પડે ને કે યુરેનિયમ અને થોરિયમના એ ખનિજના ક્ષયનથી એનો ક્ષય થાય, ક્ષય થાય એટલે યુરેનિયમ નીકળી જાય અને નવું તત્વ આવી જાય. યુરેનિયમની જગ્યા કોણ બની જશે? પોલોનિયમ બની જશે. થોરિયમની જગ્યા શું બની જશે? પોલોનિયમ બની જશે. સમજ પડી હું શું કહું છું? ખ્યાલ આવે છે બેટા? યુરેનિયમ અને થોરિયમ બંને રેડિયો એક્ટિવિટીનો ગુણધર્મ ધરાવે છે. એમાંથી કિરણોત્સર્ગ થાય એટલે એનું રૂપાંતર પોલોનિયમમાં થાય, આમાંથી કિરણોત્સર્ગ થાય એનું રૂપાંતર પોલોનિયમમાં થાય. તો પછી પોલોનિયમ તો મળે છે કઈ રીતે? એટલે એવું કીધું, યુરેનિયમ અને થોરિયમના એના ક્ષયન, એનું ખનિજ છે, એનું ક્ષય થવાથી ઓછું થવાથી, કિરણોત્સર્ગ થવાથી એમાંથી શું બની જાય છે? યુરેનિયમ કે થોરિયમનું પોલોનિયમમાં રૂપાંતર થાય. અને પોલોનિયમ જે બને છે એ પણ રેડિયો એક્ટિવ છે. એનો ગુણધર્મ એને અર્ધાય સમય ગયેલો 13.8 દિવસ. ઓકે, એવી રીતે આ એક સંશ્લેષિત રેડિયો એક્ટિવ તત્વ છે. રાડિયો કે બનાવેલું તત્વ છે, આ પણ બનાવેલું તત્વ છે અને એનો અર્ધાયુષ્ય સમય તો અતિ અલ્પ હોય, એટલે કે છે એની અલ્પ માત્ર ઉત્પાદન કેવું અતિ અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. કારણ કે થોડીક વારમાં જ બીજા રૂપાંતર બીજા ડાયવર્ટ થઈ ગયા, બીજા પદાર્થમાં ડાયવર્ટ થઈ ગઈ. આ આખે આખું થઈ ગયું પ્રાપ્તિ સ્થાન. જુઓ, હવે પહેલી બાજુમાં ભૌતિક ગુણધર્મ, આપણે આને ધ્યાનમાં રાખવાનું છે. ઉપરથી નીચે જાઓ શું થાય? પરમાણુ કદ વધે, પરમાણુ કદ વધે એટલે ત્રિજ્યા વધે, ત્રિજ્યા વધે એટલે વિદ્યુત ઋણતા ઘટે, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. ખ્યાલ આવે છે? એ જ વસ્તુ મેં બધી અહીંયા મૂકી છે. ઓકે, જો કઈ છે, ઓક્સિજન ભૌતિક ગુણધર્મોમાં દ્વિપરમાણવીય અણુ O2 સ્વરૂપે હોય. આપણને બધાને ખબર છે O2 શેમાં હોય? O2 એમાં ઓક્સિજનના બે પરમાણુ હોય, એટલે શું લખ્યું? દ્વિપરમાણવીય O2 અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે સામાન્ય તાપમાને. એટલે આ O2 સ્વરૂપે ઓક્સિજનની વાત કરી. પછી આ સલ્ફરમાં એરો કરી બતાવ્યું છે. જો આખો આ સમૂહ 16 છે. શું બતાવ્યું? કે દ્વિબહુપરમાણવીય અણુ S8, એટલે S8 આપણે સલ્ફર ઓલરેડી આમાં ભણવાનું આવશે, કારણ કે 16મો સમૂહ જ છે, એમાં સલ્ફર તો આવવાના, સલ્ફરના સંયોજનો આવશે. ઓકે, અને સલ્ફર કેવો છે? બહુપરમાણીય. પેલો કેવો છે? દ્વિપરમાણીય. અને આ છે S8 બહુપરમાણીય S8 ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. એના પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણની દ્રષ્ટિએ ઓક્સિજનનું નાનું કદ હોવાને કારણે સૌથી ઓછી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય તો ઓક્સિજન. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ખબર છે કે નહીં? પરમાણુ હોય, 1 મોલ તટસ્થ વાયુ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન દાખલ થાય અને અંદરથી ઉત્પન્ન થતી ઉર્જા, એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયો અને ઉર્જા બહાર નીકળી, એ પરમાણુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. આપણા ગેમ ત્રણમાં અવસ્થા આવી ગઈ છે. હવે પ્રણાલી ઉર્જા ગુમાવે તો ઉષ્મા ગતિશાસ્ત્રની દ્રષ્ટિએ જે પણ કોઈ ઉર્જા તમે લખો એની આગળ આવે માઇનસ. ખબર છે ને ઉષ્મા ગતિશાસ્ત્રમાં? અને જો પ્રણાલી ઉષ્મા મેળવે તો એ ઉર્જા કેવી લખાય? ઉષ્મા કેવી લખાય? પ્લસ લખાય. અહીંયા તમે કહો છો કે પરમાણુની બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન અંદર આવે છે, 1 મોલ તટસ્થ વાયુરૂપ પરમાણુમાં 1 મોલ ઇલેક્ટ્રોન દાખલ થતાં મુક્ત થતી ઉર્જા, જેને ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયો, પરમાણુ છે તો ઇલેક્ટ્રોન પ્રાપ્ત થયો અને એ ઉર્જા ઉત્પન્ન થઈ, એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો આમ જેમ નાનું કદ એમ જલ્દીથી ઇલેક્ટ્રોનને ખેંચે. ઓકે, એના 2-11 ધોરણમાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓલરેડી ભણી ચૂક્યા છીએ. અહીંયા મેં તમને આખો ગ્રાફ રૂપે બતાવ્યું છે. શું છે? કે પહેલું તત્વ છે એનું કદ નાનું હોવાને કારણે ઓક્સિજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ છે. એના પછી આગળ જાય સલ્ફરનું એના કરતાં વધે છે, -141 થી -200 થાય છે. એના પછી થોડું ઘટે એટલે -200 થી -150 ઋણની દૃષ્ટિએ ઓછું ઋણ, પાછું ઓછું ઋણ -195, -190, -194. ઓકે, એના પછી નવો ગુણધર્મ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી જો એ શું છે? હવે એમાં આ બે વસ્તુ બહુ મહત્વની છે. સમૂહ 15ના તત્વો આની પહેલાં આપણે વર્ણન કરેલું છે. અચ્છા, 15મા સમૂહના તત્વોની સાપેક્ષે તમે 16મા સમૂહના તત્વોમાં તમે આવો
અને તમને પહેલી દ્રષ્ટિએ શું લાગે કે 16માં સમૂહના તત્વોનું સહજ એક જ આવર્તમાં જોઈએ ને તો કદ ઘટતું જાય અને કદ ઘટે એટલે બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધે. આકર્ષણ વધતું હોવાને કારણે એવા ઇલેક્ટ્રોનને છૂટો પાડવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય એટલે કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધે. તો હું અહીંયા તમને બે દોરું છું, ચાલો આને પહેલાં કાઢી નાખું, આ વસ્તુ કાઢી અને તમને બતાવું. 15 અને 16માં સમૂહના તત્વોને અહીંયા એક આવર્તની દ્રષ્ટિએ બતાવું છું. જો આ રીતે આમ 15મો સમૂહ અને 16મો સમૂહ અહીંયા લખું, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, પછી ઓ, સ, સી, આવી રીતે ટેલ ટેલ આમ કરીએ તો આ શું થાય? આમ એક એકમાં બધા તમે આગળ જઈ શકો, આની અંદર આમ જઈ શકો, પણ આ સમૂહ 15 છે, આ સમૂહ 16 છે. આનો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકમાં, આનો ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકમાં. આ ઇલેક્ટ્રોનને કાઢવા માટે આપવી પડતી ઉર્જા અને આ ઇલેક્ટ્રોનને કાઢવા માટે આપવી પડતી ઉર્જા, સમજો કે આને હું 1 કિલો જૂલ પ્રતિ મોલ છે અને આ 2 કિલો જૂલ પ્રતિ મોલ છે. તમારી દ્રષ્ટિએ બેટા વિચારો કેની ઉર્જા વધારે થાય. આ 15માં સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનો, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની જ વાત છે, અને આ 16માં સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીને હું બી કહું છું, આને હું એ કહું છું, તો તમારી દ્રષ્ટિએ તમે વિચારો તો શું જવાબ આપશો? કયા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે? તમે કહો સર કહેવાનું હોતું હશે, એમાં 16મો સમૂહનું કદ નાનું છે, કારણ કે અહીંથી આમ જાઓ એટલે કદ ઘટે, સમૂહમાં ઉપરથી નીચે આવો એટલે કદ પરમાણુનું વધે. તો કહેવાનું થોડું હોય છે સર આનું ઓછી જ હોય ને, આની કેવી હોય વધારે હોય, આની કેવી હોય ઓછી હોય, કેમ? તો કે આનું કદ નાનું છે, આટલા કદમાંથી મારે ઇલેક્ટ્રોન કાઢવો છે, આમાં આટલા કદમાંથી ઇલેક્ટ્રોન કાઢવો છે, એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર વધારે છે, અહીં કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર ઓછું છે, એટલે અહીં આકર્ષણ વધારે છે, અહીં આકર્ષણ ઓછું છે, જેથી કરીને અહીંયા ઇલેક્ટ્રોન કાઢવા માટે આપી પડતી ઉર્જાનું મૂલ્ય વધારે હશે. સ્વાભાવિક છે. પણ સર તમે અહીંયા ભૂલ તો કરી નથી ને, તમે શું કર્યું છે? 15માં સમૂહની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે લખ્યું છે જો, અને 16માં સમૂહનું ઓછું. કેમ? એનું રીઝન દર્શાવ્યું છે. અર્ધપૂર્ણ પી કક્ષકો ભરાયેલો હોવાને કારણે, અર્ધપૂર્ણ કોઈ પણ ઉપકક્ષકો હંમેશા અર્ધપૂર્ણ ભરાયેલી હોય ને, એવા પરમાણુનું સ્થાયિત્વ અન્ય પરમાણુની સાપેક્ષે વધારે હોય. જેમ કે યાદ કરો, ડી વિભાગના તત્વોની અંદર આપણે કર્યું હતું ક્રોમિયમ D5, યાદ કરો, તો ડી કક્ષક 5 છે, તો 5 એ 5માં એક 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 ઇલેક્ટ્રોન પર 1 2 3 4 5 D5 થઈ ગયું. એ રીતે પી કક્ષકો 3 છે, તો 3માં એક એક ભરાય. તો જેમ પહેલાંને તમે ડી કક્ષક અર્ધપૂર્ણ D5ને કહો, તો P3ને અર્ધપૂર્ણ ન કહેવાય, કહેવાય. તો 15માં સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના શું હતી? NS2 NP3 છે. જો પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો, એટલે કે PX PY અને PZ. આમાં શું થયું? 16માની ઇલેક્ટ્રોન કેવી છે? NS2 NP4 છે. જો NP4 NS2 NP4 NS2 NP4 NS2 NP4 NS2 NP4 NS2 NP4. તો આમાં ઇલેક્ટ્રોન શું થાય? પી કક્ષકમાં કેટલા હોય? 4 હોય. 1 2 3 અને 4. આ અને આની બંનેની કમ્પેરિઝન કરો. આ શું છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે. આ અર્ધપૂર્ણ ભરાયેલ નથી, એનો મતલબ બંને સમૂહના એક જ આવર્તના તત્વો, બંને સમૂહ છે પણ આમ કરો તો એક આવર્તના તત્વો, એની સરખામણી કરો તો તમને વધારે સ્થિર કોણ જોવા મળશે? તો કે 15માં સમૂહનું સ્થિર 16માં સમૂહના તત્વોની સાપેક્ષે ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ ધરાવ જુઓ તો આની સ્થાયિત્વતા વધારે છે. પરિણામે આની બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન જલ્દીથી નહીં નીકળે. એટલે આમ તમારે આ બે વચ્ચે સરખામણી કરવી હોય તો એનું મૂલ્ય કેવું હોય? બી કરતાં વધારે આવે. એટલે એ એટલે 15માં સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 16માં સમૂહના તત્વોના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં વધારે હોય. જો એટલા માટે એ લખ્યું છે કે સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 16માં સમૂહના તત્વોના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં વધારે હોય. એના માટે રીઝન પણ લખ્યું છે. જો શું છે? અર્ધપૂર્ણ પી કક્ષકો ભરાયેલી હોવાને કારણે સ્થિરતા વધારે જોવા મળે. ક્લિયર? ઓકે, ચાલો એના પછી આયનીકરણ એન્થાલ્પીનું વિદ્યુતઋણતા અને આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે જતા. અરે સર એ પૂછવાનું હોય, ખબર જ છે ને, અહીંથી આમ જાઉં છો. હવે ઇલેક્ટ્રોન બધા અહીં પડેલો, છેલ્લો ઇલેક્ટ્રોન ધારો કે આમ મૂકું છું, જુઓ અહીં મૂકતો જાઓ, અહીંથી મૂકતો જાઓ, અહીંથી મૂકતો જાઓ, અહીંથી મૂકતો જાઓ, તો ખબર પડી જાય. અહીંથી ઇલેક્ટ્રોન ડિસ્ટન્સ જુઓ, અહીંથી ડિસ્ટન્સ જુઓ, અહીંથી ડિસ્ટન્સ, કેન્દ્રથી અંતર જો શું થાય છે? વધતું જાય. તો ઇલેક્ટ્રોનને કાઢવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય એકદમ ઘટતું જાય. પહેલાં જોરથી મારવો પડે, પછી ઓછો મળો, પછી આ મળો પડે, ઓછો મળો, પછી એમ કરો
નીકળી જાય એટલે મને કે ઉપરથી નીચે જાઓ, એમ શું થાય? આ નીકળે, એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. અને જેમ સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય એટલે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે, અને એ બેઝિક કહો તો વિદ્યુત ઋણતા પણ શું થાય? ઘટે. એટલા માટે બે ગુણધર્મ ભેગા કરી તમે જોયા, આયનીકરણ, એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા સમૂહમાં ઉપરથી નીચે જતા શું થાય છે? ઘટે છે. ક્લિયર? આ બધા ભૌતિક ગુણધર્મો કરીએ છીએ આપણે. એના પછી જુઓ, પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા જુઓ ને, પરમાણ્વીય આયની ત્રિજ્યા શું થાય છે? શું થાય? આમ દેખાય છે ને તમારી સામે છે, શું થાય? વધે છે કે? અચ્છા, બીજું ગલનબિંદુ ઉત્કલન બિંદુ એ પ્રેક્ટિકલી પોર્શન છે, એ પણ વધે. એટલે મેં ચાર ગુણધર્મો ભેગા લીધા. જો પરમાણુ ત્રિજ્યા, આયન ત્રિજ્યા, ગલનબિંદુ ઉત્કલન બિંદુ સમૂહમાં ઉપરથી નીચે જતા, સમૂહમાં ઉપરથી નીચે જતા શું થાય છે? વધે છે. દેખાય છે પરમાણુ ત્રિજ્યા વધે, અને એમાંથી બનેલો આયન હોય તો આયનની ત્રિજ્યા પણ નીચે આવો તો વધતું જ જાય છે. તો પરમાણુ ત્રિજ્યા, આયન ત્રિજ્યા અને પ્રેક્ટિકલ પોર્શન ગલનબિંદુ ઉત્કલન બિંદુ એ પણ કેવા થાય છે? વધતા જાય છે. એ પ્રેક્ટિકલી નક્કી કરેલા હોય છે. એટલે આમ આખો આપણો ભૌતિક ગુણધર્મ આ બાજુના પોર્શનો પૂરો થઈ ગયો. હવે લઈએ રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો પહેલું, આ સમૂહના તત્વો 15મા સમૂહનાને યાદ કરો, કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હતા ખબર છે? નીચેની કઈ સ્થાયી હતી? પ્લસ ફાઈવની સ્થિરતા ઘટતી જાય, પ્લસ થ્રીની સ્થિરતા વધતી જાય. તો એવી રીતે અહીંયા એવું છે કે આમાં ટોટલ બાહ્યતમ કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા? ચાર અને બે છ, છ છે. અચ્છા, તો કાં તો એ છ કાઢે અથવા તો બે લે. હા, એનો મતલબ બે અને છ વાળી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોવા જોઈએ. તો આની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? જો -2, +2, +4 અને +6 આ બધા પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા, આ બધી ઓક્સિડેશન અવસ્થા કહું છું ને એ સહસંયોજક ઓક્સિડેશન અવસ્થા છે. +6 એટલે 6 ઇલેક્ટ્રોન કાઢવાની વાત નહીં સમજો બેટા, પણ ઉપરથી નીચે જાય એમ ધાત્વીય ગુણ વધે. ધાત્વીય ગુણ વધે એટલે માઇનસ ઓક્સિડેશન અવસ્થા તમને જોવા ન મળે. તો ઉપરનો ફક્ત અધાતુ એક જ મોટા ભાગે ઓક્સિજન છે, એની માઇનસ ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બહુ સ્થાયી હોય. ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજનની એક જ જગ્યા. આમ પણ આપણે રેડોક્સમાં 11 ભણેલા હતા, બધા જ સંયોજનોમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય, પણ ફ્લોરાઇડ એટલે ફ્લોરિન સાથે જોડાય ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ હોય છે. તો હોય જ ને, આખા આવર્ત કોષ્ટકનો સૌથી વધુ મોટો મોટો ભિખારીનો સરદાર દે દે કરોડો, વધુ વધુ વિદ્યુત ઋણતા કોની વધારે? કોની મેક્સિમમ? 4 ફ્લોરિન છે. બીજા નંબરનો ભિખારીના પછી સરદાર પછીનો બીજો જો હોય ને સેક્રેટરી, તો એ ઓક્સિજન. ઓક્સિજન કોઈ પણ સાથે જોડાય એની વિદ્યુત ઋણતા વધારે જ જોવાની, કારણ કે બીજા નંબરનો છે. પણ ફ્લોરિન સાથે જોડાય તો એ તો એનો સરદાર છે. તો ફ્લોરિન સાથે જોડાય ને ત્યારે ઓક્સિજન પ્લસ થવું પડે. એટલે ઓક્સિજનની એક જ સંયોજનમાં એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ હોય, અને કેની સાથે? ફ્લોરિન સાથે. તો અહીંયા ટોટલ ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે છે? -2, +2, +4 અને +6. હવે જો પાછું અપવાદ લખ્યું છે, અપવાદ OF2માં ઓક્સિજન ઓક્સિડેશન અવસ્થા +2 હોય તો +2 જોઈએ ને, એક ઉપર -1 તો -1, -1, -1 તો +2 થયું. ઓકે, બીજું શું? સમૂહમાં ઉપરથી નીચે જતા શું થાય છે? જો બે વસ્તુ, +2 અને +6ની સ્થિરતા ઘટે છે અને +4ની સ્થિરતા વધે છે. જો પહેલામાં યાદ કરો, 15મા સમૂહમાં શું હતું? +5ની સ્થિરતા ઘટે છે, +3ની સ્થિરતા વધે છે. હતું કે નહીં? એવી રીતે અહીંયા -2 અને +6 એની સ્થિરતા ઘટે છે અને +4ની સ્થિરતા વધે છે. અહીં સ્થિરતા વચ્ચે લખ્યું છે. આ પહેલો ઓક્સિડેશન અવસ્થાનો ગુણ પૂરો થયો પછી રાસાયણિક ગુણધર્મો ફક્ત આપણે બહુ વધારે. અચ્છા, બીજી વસ્તુ, સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમમાં ઓક્સિજન સાથેના સંયોજનમાં એની ઓક્સિડેશન અવસ્થા +4 હોય. જેમ કે SO2, સલ્ફરનો SO2 કરો તો શું થાય? ઓક્સિજનની ઓક્સિજન સાથેના સંયોજનમાં SO2 કરશો, આવી તેમ SO2 તો -4 થયો તો સલ્ફર કેવો થઈ ગયો? એમ કે છે, સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુમની ઓક્સિજન સાથેના સંયોજનમાં એની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +4. પણ ફ્લોરિન સાથેના સંયોજનમાં કેટલી હોય? +6. કેમ? તો કે જો SF6 -6 +6, બરાબર છે. એટલે આ સાથે સાથે બીજું, એના પર રાસાયણિક ગુણધર્મોમાં આ વસ્તુ આખે આખી જે NCERT બુકની અંદર નિબંધ લક્ષી જે મૂકેલું છે એને મેં સેપરેટ કરી મૂક્યું છે, બીજું કાંઈ કર્યું નથી બેટા. ઓકે, ચાલો હવે એના પછી આગળ લઈએ. ઓક્સિજનની અનિયમિત વર્તણૂક આખા ફેમિલીમાં, જેવી રીતે 15મા સમૂહમાં નાઇટ્રોજન જુદો પડતો હતો, યાદ કરો, પડતો તો કરી, એવી રીતે આ સમૂહમાં ઓક્સિજન જુદો પડે છે. ઓક્સિજન કઈ રીતે જુદો પડે છે તમે જ વિચારો ને.
ઓક્સિજનનું કદ સૌથી નાનું છે સર. એમ સૌથી નાનું તો? અરે નાનું એટલે વિદ્યુતતા સૌથી વધારે હોય. હા એ વસ્તુ સાચી. અને પેલું ઓક્સિજન છે ને સર દ્વિપરમાણી વાયરૂપ અણુ છે, બાકીના બધું બહુપરમાણીય ગણ છે. હા એ પણ વાત સાચી. નહીં પણ બુકમાં લખ્યું હતી, ન લખ્યું તો કંઈક તું જાણે છે તો લખવામાં શું વાંધો આપણે. હા એ વસ્તુ સાચી ભાઈ. તો શું શું લખ્યું તમે ઓક્સિજન આપણા શું લખ્યું? ઓક્સિજન સૌથી નાનું કદ ધરાવે છે, એની વિદ્યુતતા સૌથી વધારે છે, અને એક પોતે દ્વિપરમાણી વાયુરૂપ અણુ હોય છે, સમૂહના અન્ય તત્વોમાં ઘન અવસ્થા જોવા મળે છે. ઓક્સિજનમાં ડીકક્ષકનો અભાવ છે, સમૂહના અન્ય તત્વોમાં ડીકક્ષક છે. ડીકક્ષકનો અભાવ હોવાને કારણે ઓક્સિજનમાં વધુમાં વધુ ચાર સંયોજકતાવાળા સંયોજનો બનાવી શકે. સમૂહના અન્ય તત્વોમાં ડીકક્ષકની હાજરી હોવાને કારણે એનું કક્ષક વિસ્તરણ થાય, કક્ષા વિસ્તરાય, એને કારણે ચાર કરતાં વધારે સંયોજકતાવાળા સંયોજનો બનાવી શકે. બીજું શું તમે ઓક્સિજન વિશે કહી શકો? જોઈએ બુકે આપણને શું આપ્યું છે. જોઈએ પહેલું, નાનું કદ અને ઊંચી વિદ્યુતતા. તો જુઓ જ છો ને, નાનું કદ ને ઊંચી વિદ્યુતતા જુઓ છો. નાનું કદ હોય તો ઊંચી વિદ્યુતતા ન હોય હોય જ ને. ઓકે, ઓક્સિજનને કારણે પાણીમાં પ્રબળ, હા પાણીમાં પ્રબળ બંધ ઓક્સિજનને કારણે થાય છે. કઈ રીતે થાય ખબર છે કે આપણે આ પાણીનો અણુ હોય, ઓક્સિજન આ એચ એચ આની ઉપર ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હોય, પછી આ બીજો હું પાણીનો અણુ કરું તો અહીંયા અને અહીંયા આમ, અને આની સાથે કારણ કે અંશત ધન હોય અંશત ઋણ હોય, તો આ પ્રકારનો જે બંધ છે એ ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે ને, એને કારણે આ એચ બંધ જોવા મળ્યો. આ એક પાણીનો અણુ છે, આ બીજો પાણીનો અણુ છે, આ બીજો પાણીનો અણુ, બે વચ્ચે કયો બંધ થયો? એચ બંધ. એટલે કે છે જો ઓક્સિજનને કારણે પાણીમાં પ્રબળ એચ બંધ જોવા મળે છે, જ્યારે એચ ટુ એસમાં આ જોવા મળતો નથી. એટલે બીજું સભ્ય કોણ છે? એચ ટુ એસ. પણ એમાં એસનું કદ મોટું છે, તેથી કરીને આમાં એસની અંદર એચ ટુ એસ ન જોવા મળતો. અને નાનું કદ અને ઊંચી વિદ્યુતતાને કારણે પાણીની અંદર રહેલા ઓક્સિજનને કારણે પાણીમાં આંતરાણવી એચ બંધ પ્રબળ જોવા મળે છે. આ બીજું રીઝન. એના પછી ડીકક્ષકોની ગેરહાજરીને કારણે, આપણે જે કીધું એ જ, ડીકક્ષકોની ગેરહાજરીને કારણે આની ઇલેક્ટ્રોન નંબર ડીકક્ષક ના હોય. કેમ? તો કે છેલ્લો શક્તિ સ્તર કયો છે? બીજો. જ્યારે છેલ્લો શક્તિ સ્તર કેવો છે? ત્રીજો. ત્રીજો તો એની ત્રીજી ડી ખાલી તો હશે જ ને, એ તો પછી ત્રણ પછી કોઈ પણ શક્તિ સ્તરમાં છેલ્લો ઇલેક્ટ્રોન હોય, બધામાં ડીકક્ષક તો આવવાની છે. એટલે કે જો અહીંયા ડીકક્ષકોની ગેરહાજરીને કારણે તેની સંયોજકતા ચારથી વધુ, ચાર સુધી મર્યાદિત છે. ચાર કેમ? તમે ઇલેક્ટ્રોન ટોટલ ચાર છે તો ચાર કક્ષક, વધુ બધું ચાર તો બનાવી ન શકે, મોટાભાગે એ બે જ બંધ બનાવતા હોય છે. એટલે કે ચાર છે ને, બે ખૂટે છે તો બે સહસંયોજક બનાવી દે. તો એ કે છે, છતાં મેક્સિમમ પોસિબિલિટીની વાત છે અહીંયા, કે ડીકક્ષકોની ગેરહાજરીને કારણે તેની સંયોજકતા ચાર સુધી જ મર્યાદિત છે, જ્યારે અન્ય તત્વોમાં ડીકક્ષકોની હાજરીને કારણે સંયોજકતા ચારથી વધુ હોય છે. આજ આખો ઓક્સિજનની અનિયમિતતા પણ, અનિયમિતતાપણું શું છે, વર્તણૂક શું છે, જુદાપણું શું છે, એ રાસાયણિક ગુણધર્મ ઓક્સિડેશન અવસ્થા મેઇન હતું, ભૌતિક ગુણધર્મ આ બાજુ, અહીંયા એના ટોટલ તત્વો, અને અહીંયા થઈ ગયું પ્રાપ્તિ સ્થાન. ઓકે, હવે આ આખે આખો અહીંયા આપણો લેક્ચર સ્ટાર્ટિંગનો પૂરો થયો. કાલે પછી હાઇડ્રોજન સાથે, ક્લોરિન સાથે, હેલોજન સાથે, ઓક્સિજનની પાછી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશું એટલે ઓઝોન બનશે. આ બધી પ્રતિક્રિયાત્મકતા આના પછીના વિડીયો લેક્ચરમાં લેશું. અને અહીંયા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.